આચાર્ય કર આચાર્ય પદવીને દીપાવી ગૌતમે, પોતે ન કેવળ જ્ઞાની પણ શિષ્યો વરે કેવળ ક્રમી, ગુરુ ભક્તિ તો ખરી દેહની જેનું હૃદય વિરમારમે, કૃત કેવળી પણ ચિર પરે ગુરુ આણ ધારે ઉજ્યમી, કળિકાળમાં પણ સત્ય દેવી ભક્તિ ગુરુની સંભવે, એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવે, નિશંક માર્ગ બતાવતા જે માર્ગ અનુભવથી જુએ, ચિર ધર્મ જો ખમ ધારીને સદગુરુ કૃપા બળ ભોરવી. પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી, આ સોવત એકમ હમણાં ગઈ, આપણો જન્મદિવસ સાથે આત્મસિદ્ધિ રચનાનો દિવસ. મગન પપ્પા કહેતા ભક્તિને આ કાળમાં જન્મ લેવો તો કોનું ખોળિયું પસંદ કરે? પ્રભુશ્રીજીનું ખોળિયું પસંદ. જેવી ગૌતમ ગણધરને ભગવાન મહાવીર પ્રત્યે ભક્તિ હતી, તેવી જ ભક્તિ, જેવી જ ભક્તિ ગોપીઓને શ્રીકૃષ્ણની હતી, હનુમાનને રામની હતી, એવી ભક્તિ પરમ કૃપાદેવ પર પ્રભુશ્રીજીની હતી. રામાયણમાં વાત આવે કે રામ ને સીતા વિખૂટા પડી ગયા, પછી હનુમાન ગોતવા જાય છે સીતા. પછી તો બહુ લાંબી વાત છે એમાં. રામાયણમાં સીતા કહે છે કે મારા આ રામની નિશાની છે એમ કરીને રામે જે લગ્ન વખતે સીતાને હાર આપ્યો હોય ને એ આપે છે. એટલે હનુમાન તો વાંદરું રામાયણ પ્રમાણે એ મોઢામાં નાખે છે. ચાવી જોઈએ ફેંકી દીધો, નવ ફરી હાર સાચો માણેકનો, આમાં મારા રામ નથી એમ પ્રભુશ્રીજીને રાજ ન હોય એમાં. એટલે અયું ચૂર્યું હનુમાનનું, દેખાડી રામની મૂર્તિ, એમ અયું ચૂર્યું લઘુરાજની, ઓળખાવી સજીવન મૂર્તિ રાજની. આ પ્રભુજી, આ પ્રભુશ્રીજી જૈન સાધુ એ ગૃહસ્થ વેશવાળા કૃપાળુદેવને કેવી રીતે ઓળખ્યા અને ક્યાં જન્મ્યા, કેમ દીક્ષા લીધી, કેમ સાધુ થયા, પછી કેવી રીતે મોક્ષ માર્ગની ચરમસીમાએ પહોંચ્યા એ આપણે આ શિબિરનો હેતુ છે. એમાં આપણે ગંજે પદ્ય રૂપે હરિભય રાખી આપણે એના જીવનથી શરૂ કરીએ. આ સોવત એકમાં પ્રમ રીતે ગઈ છે એ પ્રભુશ્રીજી પૂર્વાશ્રમમાં મૂળ તો વૈષ્ણવ સંપ્રદાય ભાવસર કુટુંબ વટામણ, પણ એ જમાનામાં ખંભાતના સ્થાનકવાદી સાધુનું બહુ જોર હતું. એટલે ચરોતર વિસ્તારમાં અને વટાપણ વિસ્તારમાં બધા સ્થાનકવાદી સાધુઓ ફરે, એટલે એ પરિચયમાં પ્રભુશ્રીજી આવેલા અને ભાવસર કુટુંબ ભરે, પણ અસર જૈન ધર્મની ખરી. એમાં વટાપણ પ્રદેશમાં ભાલ પ્રદેશમાં ત્યાં એક ગુજરાતમાં દુકાળ પડ્યો, એટલે પ્રભુજીના પિતા અને કાકા ને બધા ફરતા ફરતા વટાપણમાં સ્થિર થયા. અનાજ ઘણું હતું ઘરમાં ખેતીનું, એ ધીરે ધીરે કરીને વેચ્યું એટલે ધનાઢ્ય કુટુંબ થઈ ગયું. પ્રભુજી એટલું ધનાઢ્ય થઈ ગયું, પછી એમ વાત છે કે એ જમાનામાં એને 17 ઘર હતા વટામાં, અને એના પૈસાથી ખંભાતના શરાબની પેઢી ચાલતી. પણ એ ભાવસાર કુટુંબ જે એના પિતા કરે ને, એને પહેલી પત્નીથી સંતાન ન થાય એટલે બીજી પરણી, બીજીથી ન થયું ત્રીજી પરણ્યા, ત્રીજીથી ન થયું ચોથી પરણ્યા. તસલીબાને ગર્ભ તો રહ્યો, ઉઘરાણી કરવા જાય છે પ્રભુજીના પિતા, કોલેરા લાગુ પડે છે, ઉલટી થાય છે, પાછા આવે છે દેહ છૂટી જાય છે. એટલે પ્રભુજીના માતા સગર્ભા હતા ત્યારે જ પ્રભુજીના પિતા દેહ છોડી દીધું. હવે પ્રભુજીની પ્રસૂતિ થાય છે, એટલે ધર્મ એક જ પુરુષ પ્રભુજી, એટલે ચાર મા વચ્ચે એક નાનો બાળક, પુરુષ કોઈ નહીં, પૂર્વજન્મના સંસ્કારી જીવ, દીપતો ધંધો ચાલતો હતો એટલે એ ઉપર ચાલે, ખાસ કોઈને કંઈ દબાણ કરે ઉઘરાણીનું કે એવું નહીં,
સરળ સ્વભાવી, પણ કંઈ ગમે નહીં પૂર્વના સંસ્કારી જીવ એટલે. એમાં જૈન સાધુઓની ખંભાતના થાનકવાદી સાધુઓનો વાતાવરણમાં ઘણો પ્રભાવ, એટલે આ ભાવસર કુટુંબને એમ થયું કે આપણે આ જૈન ધર્મ અંગીકાર કરીએ, એટલે સ્થાનકવાસી ધર્મ પ્રમાણે વર્તન કરે. એમ કરતાં કરતાં પ્રભુજી મોટા થયા, સ્કૂલમાં બેસાડે, એટલે ભણવાનું ફાવે નહીં. વૈરાગી જીવ ખરા, સંસ્કારી જીવ, એટલે એની વાત આવે છે કે એને શીખવાડવું હોય ને કે બે ને બે ચાર થાય, એટલે એના માસ્તર કાકરા મગાવે, ઢગલી કરે, બે કાકરા અહીંયા, ત્રણ આ, ત્રણ ને બે કેટલા થયા, પાંચ થયા, એટલું આવડે. પણ સામાન્ય લખતા ગણતા આવડી ગયું, પૈસાનો વાજવટાવનો ધંધો હોય, પૈસા ધીરતા હોય, એનો ધંધો હોય, ઉઘરાણી કરવાની, એટલું આવડી ગયું ગણતા. અને મુનિ બધું સંભાળે પણ સાવ ગોળા. પછી તો કે કોઈને દાદાગીરીથી પૈસાની ઉઘરાણી કરે એવું એવું ક્યારે કર્યું જ નથી. આગળ જતા 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 પછી વૈરાગ વધતો ગયો, એ વિચાર કરે છે કે સંસાર છોડી દેવો જોઈએ. હજી સંતાન નથી થયો. એમાં જૈન સાધુના પરિચયમાં આવે છે અને હરકચંદ નામના એક મુનિ, હવે એ જમાનામાં આવડો છોકરો, કે એક જ છોકરો, તો હું દીક્ષા લઈ લઉં છું તો કેમ ચાલે, એટલે છુપી રીતે કહું ખાયેલા કોકને મળવા જવું છે એમ કરી, અને એના પાડોશી દેવ કરીને મહારાજ જે આગળ આવે છે વાત એને લઈ, અને સુરતમાં ચાકુરમાં થતું છે સાધુને મળે કે અમારે દીક્ષા લેવી છે, તો કે એમ ન લેવાય, મા બાપની રજા જોઈએ, તો કે તમે વટામણ પધારો ને મારી માને સમજાવો, તો કે આ અવસરે જોશું. પાછા માને વાત કરે છે, માને ખબર પડી ગઈ કે આ બધા આવા પ્લાનમાં છે ક્યાં, એટલે એ તો પોક મૂકી અને ગયા ગુરુજી આવે સુરત. તો સમજાવે છે કે આ પૂર્વના સંસ્કારી જીવ છે, સંસારમાં રહેવાનું આના માટે લખાણું જ નથી, પણ આપણે ઉતાવળ નહીં કરીએ, તો કે તમે ત્રણ વર્ષ આપો પ્રભુશ્રીને માતુશ્રી કહે, પછી એને વૈરાગ આવવાના આવો હશે તો અમે સાધુ થવાનું. એટલી વારમાં પરણાવીને છોકરાએ કરે થઈ જાય, પછી તો પહેલી પત્નીને પહેરું જમરૂખ ખાધા સગર બાવસ્થા, એટલે ગુજરી જાય, ફરી વાર લગ્ન કરે. એ જમાનામાં એવું હતું કે કુળ સંપ્રદાય ચાલવો જોઈએ ગમે તેમ કરે, એટલે કે પ્રભુજીના પિતાએ ચાર વાર પડ્યા, એક સંતાન તો જોઈએ, કુળ પરંપરા ચાલવી જોઈએ, એનું બહુ મહત્વ. ફરી વાર પરણાવે છે, છોકરું થાય છે, છોકરું થયું, હવે પાછું દીક્ષા લેવાનું, હજી સવા મહિનાનું છોકરું છે, આવે છે મહિના ઘોડિયામાં ઝૂલે છે. અને પ્રભુજીએ આચાર્યને વાત કરેલી એટલે ફરતા ફરતા એ મહારાજ વટામણમાં આવ્યા, પછી તો બોધ આપે છે સતત, એટલે માતાને વૈરાગ તો આવ્યો કે આ છોકરો છે સાચે રહેશે, દીક્ષા આપવા. સવો મહિનાનું છોકરું, 82 વર્ષની માતા ડોશી, 19 ઘર, અને જેના પૈસાથી ખંભાતના શરફની પેઢી ચાલતી હતી દીક્ષા લેવી, આવા વૈરાગી હતા પૂર્વજન્મના સંસ્કારી. દીક્ષા તો લઈ લીધી, ઘર છોડી દીધું. સ્થાનકવાદી સંપ્રદાયમાં બનવાકાળ બને છે, પણ તોય આ સરળ સ્વભાવી જીવ એટલે બીજા સાધુઓને શ્રાવકો આકર્ષાય બધા, એટલે પ્રભુશ્રીજીએ દીક્ષા લીધી પછી આ સંપ્રદાયમાં બીજા 13 સાધુ આવ્યા હતા, એટલે આચાર્ય અને સંઘાળો આના ઉપર ખુશ હતા કે આ પ્રભાવશાળી વ્યક્તિત્વ છે, સરળ સ્વભાવી છે, પુણશાળી જીવ છે, અને એના પગલાથી આપણો સંઘાળો દર્શે મોટો થશે. પછી તો આગળ વધતા એને આચાર્ય જ બનવાનો. પ્રભુજીને કે આનંદ શાંતિ મળે છે કે દીક્ષા તો લીધી છે, પણ જેવો જોયો અંતરથી અહેસાસ નથી થતો, આનંદ નથી આવતો, શાંતિ નથી આવતી, એટલે વિષય વાસના કાબૂમાં રાખવા માટે વર્ષિતા પાત્ર છે. અપવાસને પારણે અપવાસ, એટલે એક દિવસ ઉપવાસ, પછી પારણું, પછી અપવાસ, એમ સતત 5 વર્ષના વર્ષિતા. વિષય વાસના કાબૂમાં રાખવા માટે, હવે વિષય વાસના કઈ કાબૂમાં બાકી હશે, અરે 16 મહિનાનું છોકરું અને 25 વર્ષની પત્ની જેણે છોડી દીધી છે, 82 વર્ષની મા છોડી દીધી છે, હજી કે ક્યાંક બાકી છે. એમ ભગવાન મહાવીરના ચરિત્રમાં આવે છે કે 12.5 વર્ષ મૌન રાખીને હજી ક્યાંક મોહનો ફણિયો રહી નથી ગયો ને, એક ઉપર લખે છે ઉથલાવી ઉથલાવી પાછું બહાર કાઢે છે, તો એ આનંદ નથી આવતો. આ બાજુ ખંભાતમાં પછી આવે છે, એમાં ખંભાતના શ્રાવકો અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, કિલાભાઈ, ત્રિભુવનભાઈના ભાઈ છોટાલાલ માણેકચંદ, નાનાભાઈ સુંદરલાલ માણેકચંદ અને પિતા માણેકચંદ બાપા, આ બધા ધર્મના દ્રઢ સંસ્કારી સ્થાનકવાસી સંપ્રદાય, પણ અભ્યાસ ગણો. અને અંબાલાલભાઈ તો એ જમાનામાં 20 વર્ષની ઉંમરે પાઠશાળા ચલાવતા, પૈસે ટકાઈ ભરું ભાતરું ઘર હતું, સમાજને મોભી ગણે,
એમ આવે છે, માર્કેટમાં નીકળતા અદબ જાળવતા લોકો 20 વર્ષની ઉંમરે, એમાં દત્તક ગયા બાટા લાલચંદ બાપા એ જમાનાના વકીલ, એ ડબલ સંપદા ભેગી થઈ, એટલે લક્ષ્મી અને સરસ્વતી બે ભેગી, ધર્મનું જ્ઞાન ઘણું, એ વેપાર અર્થે જાય છે અમદાવાદ. એની વાત આવે છે તો જૂઠાભાઈના પરિચયમાં આવે છે. જૂઠા હજી અંબાલાલભાઈને કુપોદોનો પરિચય થયો નથી, જૂઠાભાઈને થઈ ગયો. મોક્ષ મળા લખાવા ગયેલા કુપોદો 44 એને પહેલાંથી જ કુપોદોને સંબંધ થયો. પછી તો 44 તો ઘણું બધું રહે છે, તે 2.5 મહિના જેટલું રહે છે અમદાવાદ. એટલે કુપોદો મુંબઈથી પત્રો લખે જૂઠાભાઈ ઉપર, જૂઠાભાઈ વૈરાગી જીવ એટલે પત્ર વ્યવહાર કરે, એમાં ટૂંકામાં કહી દઉં કે વાત આવી કે લગ્નના વરઘોડામાં જાય એટલે જૂઠાભાઈને કહે છે કે ચાલો. જૂઠાભાઈ તૈયાર તો ત્યાં જ છે, નવું ધૂતિયું પાકડી બાગડી બધું, પણ કહે છે ક્યાં પ્રતિબંધ કરું. અંબાલાલભાઈ અભ્યાસી જીવ, ત્યાં શું બોલે છે, ક્યાં પ્રતિબંધ કરું. લગ્નની જાન નીકળે છે, બધા તૈયાર છે, અને જૂઠાભાઈ એમ કહે છે ક્યાં પ્રતિબંધ કરું, એમ શું બોલો છો. જૂઠાભાઈ ડગલામાંથી પત્ર આપ્યા કુપોદોને કાઢીને, વાંચો. અંબાલાલભાઈ વાંચા, કોણ છે તો કે આ જૈન ધર્મના પ્રખર અભ્યાસી, આદમના અભ્યાસી, એને અમારા પરિચિત છે, મોક્ષ બાળક લેખક છે. પછી બધી લાંબી વાત કરી, આ પત્ર હું વાંચું તો કે વાંચો, આની કોપી કરું તો કે કરજો. તો કે આને હું પત્ર લખું તો તમે લે સરનામું લખી. અંબાલાલભાઈ ઘરે આવે, પત્ર વ્યવહાર કરે છે કુપોદોનો, કુપોદો જવાબ જ નથી આપતા 3-4 પત્રના. પછી અંબાલભાઈ તાર કરે છે કે અમે આવશું, એટલે કુપોદો અવસરે સત્સંગ થશે એટલું કહે છે. ત્રિભુવન માણિક્યને તો ધીકતો કપડાનો ધંધો હતો, એટલે મુંબઈ પહોંચી જાય છે કુપોદોની પેઢીએ દર્શન કરવા માટે. એકવાર અંબાલાલભાઈ પહોંચી જાય છે, પછી તો સત્સંગ વધે છે ને કુપોદો અને અંબાલાલભાઈ વચ્ચે પ્રથમવાર શરૂ થાય છે. બધા પત્રો જ વાંચે, અપાસણામાં જાય ખરા સવારનો ટાઈમ થાય છે, એમાં કુપોદોને પત્રો વાંચે. એકવાર ઉપર ભગવતી સૂત્રમાં વંચ્યો હતો, ચાતુર્માસ હતું હરકચંદજી મહારાજ, એમાં એમ આવે છે કે ભવસ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય જીવન, ભવસ્થિતિ ન પાકે ત્યાં સુધી મોક્ષ થાય જ નહીં. તો ભવસ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય તો પછી દીક્ષા શા માટે લેવાની, તો નક્કી જ છે બધું. એક અભિપ્રાય એવો છે હમણાં નીકળ્યો છે નવો, ક્રમબદ્ધ પર્યાય. ક્રમબદ્ધ પર્યાય તો જળનો છે, ચેતનનો નહીં. એટલે વરસાદ આવવાનો છે કે નહીં, ધરતીકંપ થવાનો છે કે નહીં, સુનામી આવવાનું છે કે નહીં, આ ક્રમબદ્ધ પર્યાય જળને લાગુ પડે. ચેતન તો કુપોદો તો આત્મસ્થિતિમાં ખુલાસો કરે છે, ટૂંકમાં કહીએ જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષા. ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા, કે મારી ભવસ્થિતિ પાકશે. પણ પ્રભુજી પૂછે છે અંબાલાલભાઈને કે અહીંયા શું બધા વાત કરો, ઉપર જાઓ મોટા મહારાજ વાંચે છે. અંબાલાલભાઈ અમે તો આ પત્ર વાંચે, તો કોના પત્ર, એટલે આ બધી આત્માની જ વાત છે, એટલે ખબર પડે છે કુપોદોના પત્ર. ભવસ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય તો તમે જવાબ આપો. મતલબ કે આ શું, તમે જે કોઈ પ્રશ્ન પૂછો એનો જવાબ તીર્થંકર તુલ્ય કેવડી તુલ્ય પુરુષ અમારે આગળ છે, ખુલાસો કરે. પણ મારે એને મળવું છે પ્રભુથી. તો અમે તો પત્રવ્યવહાર કરીએ છીએ, પણ અહીંયા આવવાના છે દિવાળી, તો મને મળાવજો. પ્રભુથી વાટ જોવે છે, જે મોરલો વરસાદની વાટ જોવે છે. તમારો આ પ્રશ્નનો જવાબ નહીં, પણ ગમે તે પ્રશ્ન પૂછો આત્માને લગતો અને જવાબ આપશે. બોલો, લખ્યું જ છે 20મે વર્ષે, આશુ પ્રજ્ઞ રાજચંદ્ર હાજર જોયા પરમ શ્રુત. બોલો તો ખુલાસો કરે છે કે સૂત્ર લઈને આગળ ઉપદેશ દેવાની જરૂર નહીં પડે, સૂત્ર અને તેના પડખા અમે ફરી વળ્યા છીએ, બધું જે પૂછો એનો જવાબ અમારે આપે છે. પ્રભુથી તો વાટ જોવે છે. દાસતી કે જેમ ઘનભરી નેતથી એકીની પર નાચે, મેવરો વરસાદ, વરસાદ ક્યારે આવે, કુપોદો ક્યારે આવે. સંવંત 1946 આખો મહિનામાં કુપોદો વધારે છે, ચરોતર ખબર પડી ગઈ, એટલે આવે છે અને ખંભાત પધારે છે કુપોદો. ખંભાતના અપાસ રહી જાય છે, અંબાલાલભાઈ લઈ આવે છે, સુંદરદાસ માણેકચંદ, ત્રિભુવન માણેકચંદ, અંબાલાલભાઈ લઈ આવે. કુપોદોને તો જ્ઞાનમાં હશે, એટલે ખંભાત તારાકવાદી સંઘના સંઘની લાલચંદ વખતચંદ વકીલના દત્તક પુત્ર છે અંબાલાલભાઈ, 1746 કુપોદોને ખંભાતના મુકામે અપાસરે લઈ આવે છે. અને અપાસરે મેળે દીક્ષાગુરુ હરકચંદ મહારાજ, સૂત્રની વાત કરતા હતા, આપણે વાત આવી, એટલે આ બધી વાત ચાલે છે. એટલે પછી કુપોદોને પધારે છે, એટલે હરકચંદ મહારાજ સાથે ઓળખાણ કરાવે છે.
કે જૈન ધર્મનું પ્રખર જ્ઞાન ધરાવે છે. પછી અમુક પ્રશ્નો પૂછે છે અરચની મારા, એટલે પ્રભુશ્રીજીના દીક્ષા ગુરુ, એને સંતોષ થાય કે છે કો જ્ઞાન પ્રભુથી તપ ઝડપી લીધી, ત્યાં હું અવધારું. એટલે આજ્ઞા લે છે દીક્ષા ગુરુને કે મારે શ્રીમદ રાજચંદ્રને મળવું છે એકાંત, તો એને જાઓ એની સાથે અરચની મારા ત્યાં જાઓ. એટલે મેળે જાય, મેળે ચડી અને સીધા ત્રણ સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરે છે. કોણ? પ્રભુશ્રીજી કૃપાવદે કરતા 14 વર્ષ મોટી ઉંમરના છે, દીક્ષા લીધેલા સાધુ છે. કૃપાવદેવને હજી 2 સંતાન ત્યાં છે, 2 સંતાન બાકી છે થવા. પાઘડી પહેરી છે, ડબલો પહેરે છે, ખેસ છે. આ સર્વસંગ પરિત્યાગી સાધુ 5 વર્ષથી વર્ષિતપ કરે છે, એ સીધા સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરે છે. એટલે કૃપાદે ઉચકી લે છે, મુનિ આમ કેમ કરો? તો પ્રભુજી કહે છે તમને જોઈને તમે અમારા પૂર્વભૂના પિતૃ માવતરો એવો ભાવ થાય છે, અમે અભય થઈ જઈએ છીએ. શું જોઈએ છે તમને? આપણે પગે સમટ લાગે ગોપાલ એમ જ પૂછે છે. પ્રભુજી સાવ સરળ સ્વભાવી કે બ્રહ્મચર્ય અને સંકિત 2 વસ્તુમાં આખો ધર્મ માગી લીધો. ઘોડા કે હતા, આવા વિચક્ષણ કોણ? 2 જ શબ્દમાં બધું જ માગી લીધું પ્રભુજી. ભૌતિક માગે, હું આચાર્યની પદવી ક્યારે મળશે, મને બોલતા ક્યારે આવડશે, હું શાસ્ત્રો ક્યારે લખું, હું રાષ્ટ્રીય સંત ક્યારે થાવ. સંકિત જોઈએ, અને સંકિત તો સમજ્યા ધર્મની બાબતમાં. બ્રહ્મચર્ય 12થી ગૃહવેશમાં જે છે કૃપાવદે, પોતે તો સર્વસંગ પરિત્યાગી સાધુ છે, બ્રહ્મચર્ય વ્રત સંઘની સાક્ષીએ લીધું છે, એના આગળ બ્રહ્મચર્યની દ્રઢતા માગે છે. કેવી ઓળખાણ હશે? એટલે પ્રભુજીનું સંસ્કારના વખાણ કરવા, પૂર્વજન્મના પાત્રતાના કે કૃપાવદેના યોગ બળના વખાણ કરવા. કૃપાવદે કંઈ બોલતા નથી, પણ થોડુંક સ્મિત કરે છે, એમ થઈ જશે બધું ઠીક છે, એમ બ્રહ્મચર્ય મળશે, સાચું આત્મામાં રમણતાય કરશો, અને સંકેત બધું થશે. અને પછી આગળ જતા કરીને બતાવ્યો, પછી તો અમુક સવાલ પૂછે છે. એટલે કે સંકેત અને બ્રહ્મચર્ય, એટલે પછી તો કૃપાવદે એનો જમણા પગનો અંગૂઠો તપાસે છે. અને પછી સાંજે ફરવા જાય છે ત્યારે અંબાલાલભાઈને કહે છે કે આ પુરુષ પૂર્વનો સંસ્કારી જીવ છે. પહેલી જ મીટિંગમાં ગૃહસ્થ વેશવાળાને સાધુ નમસ્કાર કરીને સંકિતને બ્રહ્મચર્ય માગે છે, કે બીજું કંઈ માગે કે હું મુંબઈમાં આવું ત્યારે સંઘાડો તૈયાર રાખજો, જ્યાં ગરદી કરાવડો. ભૌતિકની ઈચ્છા જ નથી, કે બધું છોડી ના આવ્યું, અને જે નથી મળ્યું. પછી પૂછે છે કે ભૌતિકથી પાકે ત્યારે જ મોક્ષ થતો, તો આ તો ભૂલ થઈ ગઈ. 6 મહિનો છોકરું છોડ્યું, જુવાન પત્ની છોડી, ધંધો છોડી દીધો, મા છોડી દીધી, ક્યારે પાકે? કોઈ શાંતિથી જવાબ આપે છે, મારી ભક્તિથી ક્યારે પાકશે? તો બોલું કે તમે મહેનત કરશો ત્યારે, જો ઈચ્છો પરમાર તો કરો સત્ય પૂજા. પ્રભુથી પછી તો વારે ઘડી આગાશમાં બોલતા કે 5 સમયકરણ ભેગા થાય ત્યારે કામ થાય, એમાં એક જ કારણ મુખ્ય છે પુરુષા. કાળ ભાવ ઉદ્યમ નસીબ તથા ભાવિ બળવાન, કાળ ભાવ ઉદ્યમ નસીબ તથા ભાવિ બળવાન, એટલે કારણો ભેગા થાય. પણ પોતાનું આત્મબળ ફોરવે કે સાચો પુરુષાર્થ કરે, સાચી ઝંખના થાય. 5મો કારણ જપ મિલે તબ કાર્યસિદ્ધિ નિદાન, પણ પુરુષાર્થ બીજા 4 કારણો ખેંચાય જાય, અને પુરુષાર્થ ન કરે તો કોણ હોય એ પરવારી. અને અપૂર્વ અવસર મળ્યો હોય, જોગ મળ્યો હોય, તોય પાછો ન મળ્યો એવું થઈ ગયું. એટલે કૃપાવદે લખ્યું છે અંતિમ સંદેશમાં કે બધું મળ્યું છે, આપણને તો ઘણું બધું મળ્યું છે. 5 અબજની વસ્તીમાં અત્યાર સુધીમાં 50,000 વચનામૃત છપાણા છે, એમાં ઘણી બધી સંસ્થામાં પડ્યા છે 25,000, બાકીના જે થોડા ઘણા છે સેંકડો એમાંથી આપણે છીએ આ બધા વચનામૃત મળેલા. એટલે ઘણું બધું મળ્યું છે આપણે. વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુ લો એ વિચારવા માટે ઉઘાડો કરનારે પુરુષ આપણને મળ્યો છે. પણ કોઈ કહે છે કે વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા તેને યોગ યોગ. આ બધું મળેલું જો પરિણામની વિષમતા છે, વિષય વિકાર હશે તો એળે જશે. એટલે 5 ઇન્દ્રિય અને 6ઠું મન કાબુમાં નહીં આવે ત્યાં સુધી ધર્મની ક્રિયાથી કોણ બંધાશે? છૂટવાનું નહીં, ક્રિયા વાંજણી છે જ નહીં. સાસા ક્રિયા યા ફલવતી, તીર્થંકરના માર્ગથી નાના મને ક્રિયા સમજણ સાથે કે સમજણ વગર કરશે એટલે કુંડ તો બંધ છે.
પણ છૂટવા માટે કરવી હોય તો વિષય કશાય જાય, પાંચ ઇન્દ્રિયો કાબુમાં આવે, ઉપદેશ બોધ પરિણમે, પછી સિદ્ધાંત બોધ પરિણમે. અને આ બોધ કૃપાઓ જો પ્રભુજીને વારે વારે કયા કરતા હતા, પ્રભુજીને કઈ પાંચ ઇન્દ્રિય કાબુમાં રહેવાની બાકી હતી? યુવાન પત્ની છોડી દીધી, પૈસા છોડી દીધા. કૃપાદે કહ્યું કે મહાવીરની આજ્ઞા છે જૈન થતું એક જ વાર જમે. એક પ્રભુજી કૃપાદેને મળ્યા પછી એક જ વાર વાળો કૃપાદે તો પાછો કડક જાપતો રાખે. શું કરો છો મુનિ? એટલે કૃપાદેવ સાથે મોહનલાલજી અને ચતુરલાલજી મહારાજ કહે છે, સવારે અમે ગોત્રીએ જાય, ચાર ખાખરા લઈ આવ્યો, બપોરે જમવા જાય, જમી પછી સાધુ સમાચરી કરીએ, સાંજે પાછું સૂર્યાસ્ત પહેલાં વોરાવી ખાય. તો કે સવારે ચા વોરાઈ આવી, બપોરે જમવાનું, સાંજે જમવા લઈ આવો. આ જૈનનું જ્ઞાન દર્શન ચારિત્ર તપ છે. ત્રણ વાર ગોત્રીએ જાઓ છે, એક જ વાર ખાય. ચીકણી અને ચા કારણ વગર વોરાવે નહીં. એ જમાનામાં શરદી ખાંસી થઈ જાય એટલે ચામાં સૂંઠ નાખી પીવે કે ત્યારે વોરાવે નહીં. અને તપકીર બજર સૂંઘે એટલે છીંક બહુ આવે એટલે નાક સાફ થઈ જાય, શરદી મટી જાય. એટલે કે કારણ હોય ત્યારે વોરાવાની છૂટ, નહીં તો એ પણ નહીં વોરાવે. વ્યસન તરીકે નહીં, ચા એ નહીં, ચા તો વ્યસન છે. અહીંયા ચા છોડવી ન છોડવી એની વાત નથી, પણ સાથે આ કહી દઉં છું, વાત આવી એટલે. વી અસન, અસન એટલે ખોરાક, વી અસન એટલે વિશેષ. આપણે કહીએ ને વિશેષ, વિશેષ હોલિડે સ્પેશિયલ, વિશેષ ટ્રેન. આ વિશેષ છે ચા કોફી, આ ખોરાકનો ભાગ નથી. વૈજ્ઞાનિક રીતે મેડિકલ સાયન્સ પ્રમાણે ભાગ નથી ખોરાકનો, અને ધાર્મિક દ્રષ્ટિ તો નથી જ નથી, વ્યસન છે. એટલે સાધકને કોઈ પણ વસ્તુ વગર નહીં ચાલે એવું હોય તો સાધના થાય નહીં, છૂટવું જ પડે. એટલે ચા ન પીવી વાત નથી ને, પછી એમ ચાનો ઘટ મારજો ટાઈમ કરતો. પણ આ આજે વાત આવી એટલે પ્રભુશ્રીજી આ બધા સાથે મુનિને ના પડ્યું કે કારણ વગર ચીકણીને ચા વોરાવવાની નહીં, એક જ વાર જમવાનું. અને સ્વાદિષ્ટ ખોરાક આવે પ્રભુજીને કહેજો, નાના મહારાજને આપી દેવા. પછી તો અહીંયા થોડુંક વિષયાંતર કરીને વાત કરું છું. એની સાથે ચતુરલાલજી મહારાજે સાથમાં જે હતા ને, એ સો કિલો વજન અને છ ફૂટ ઊંચા, એ બહુ જીવ્યા. એટલે સુણાવના આપણે મગન લોકોને વાત કરે કે ભગવાનની આજ્ઞા હતી એટલે અમે એકવાર જમે છે કે કોઠી ભરવી કેમ કે પાટીદારનો કોઠો. ત્રણ વાર અમે વોરાવા જતા હતા અને ભરતા હતા તોય ભૂખ્યા રહેતા હતા. હવે આજ્ઞા મળી એક જ વાર જમવાની, આખો દિવસ ખાવ 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 થાય. પણ શું કહું, આજ્ઞા છે. પછી તો લક્ષ્મીજન મહારાજ માળા કરતા હતા એટલે ઉપર પધારે છે એકવાર, ત્યારે પ્રસંગ બન્યો છે. મુનિ શું કરો છો? તો કે માળા કરો છો. તો કે ક્યારે માળા કરો છો? તો કે ખાવ ખાવ. હવે આર્ત ધ્યાન હોય એવું અથવા રૌદ્ર ધ્યાન હોય, અને ત્યારે દેહ છૂટી જાય તો અધોગતિ જ જાય. રૌદ્ર ધ્યાન હોય તો લગભગ નારકીમાં જાય, કાં તો સિંહ કે નાગ જેવા હિંસક પશુ થાય. અને આર્ત ધ્યાન તો તેરિયમ જ ગતિ આવે. એટલે કૃપાદેવને મુનિ કહે છે કે તમારી આજ્ઞાથી હું એક જ વાર જમું છું, પણ માળા કરતી વખતે ખાવ ખાવ થાય છે, મારી ગતિ કઈ થશે? તો કે મુનિ, અમે તમારા શરીર રક્ષકના દાતાર નથી, ભાવ રક્ષણના દાતાર છીએ. ચાર ગતિના કોઈ પણ છેડે ફેંકાઈ જશો, અમે તમને ખેંચીને લાવશું. આ બાયંગરી આપે છે. હવે ક્યાં જાય? અમને કહેલું છે આપણે સો કિલો વજનને પાટીદારની કોઠી ભરાતી નથી, પણ એની આજ્ઞામાં આજ્ઞાનું આરાધન આ તપ, અને આજ્ઞાનું આરાધન આ ધર્મ છે. અને જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્બોધમાં કેવળ જ્ઞાન પણ પકડી લીધે. તમે કહો એ સાચું, શાસ્ત્રમાં આમ લખ્યું છે ને એ નહીં, ચોપડામાં આમ છે તો દિગંબરમાં, શ્વેતાંબરમાં, ખાનકવાસી, દેરાવાસી, તમે કહો એ સાચું. પછી તો પ્રભુજીથી કહેતા જ્ઞાની રાત ને દિવસ કે ને દિવસ ને રાત કે તો માનવું પડે ત્યારે ધર્મ થાય. આપણું તો એવું કાંઈ કોઈ કડક આપણી સાથે શરત પણ નથી, ખાલી કૃપાદેવમાં શ્રદ્ધા કરવાની છે તોય અઘરું પડે. જાય સંપ્રદાય વચમાં આવે, કુળ સંપ્રદાય આડો આવે, સમાજ આડો આવે, પોતાના ખ્યાલ આડે આવે. આ બધું અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે કે ચોપડામાં આમ લખ્યું છે, આ કાળે આમ હોય ને આ કાળે ન હોય, દીક્ષા લે પછી આમ થાય. તો કૃપાદેવ તમને ને મને ખબર પડી ગઈ છૂટા પાના વાંચીને કે દીક્ષા લે પછી આમ થાય. તો કૃપાદેવ નહીં ખબર કે દીક્ષા કોને કહેવાય ને દીક્ષા લઈએ એને શું કહેવાય, પછી કેવું જ્ઞાન થાય અને દીક્ષા વગર કેટલા જ્ઞાન થાય, એને તો અનુભવ કરીને બતાવી. એક જ મુદ્દો શાસ્ત્રનો લેવો હોય કૃપાદેવની દશા માપવા માટે, જૈન આગમમાં એમ છે કે તીર્થંકર ભગવાન જન્મે ત્યારે મતે શું અવધિ જ્ઞાન હોય, દીક્ષા લે પછી મન કર્યું જ્ઞાન થાય એમ શાસ્ત્રમાં લખેલું છે.
ઉપાદેવ બીજાના મનની વાત જાણતા તેવા હજારો દાખલા છે. તારીખ વાર સ્થળ નામ સાથે તો આપણે જેને દીક્ષા કહીએ છીએ, દીક્ષા ક્યારે લીધેલી ઉપાદેવ? આ શ્રીમદ રાજચંદ્ર છે. થોડું વિષયાંતર છે પણ પ્રભુથી જે આ ઓળખે ઓળખાણ થઈ ગયેલું, પ્રભુથી સાધુના વેશમાં ઓળખાણ થઈ ગયું. પહેલી મિટિંગમાં સાષ્ટક દંડવત નમસ્કાર કરે. ઉપાધોને પ્રત્યક્ષ મળેલા શ્રાવકો જેને પાંચ ઇન્દ્રિય અને મનના ઠેકાણા નથી, એ પ્રશ્ન પૂછતી વખતે નમસ્કાર નથી કરી શકતા. એક ઉપાધ્યો જ્ઞાનથી જાણે કે તમારા નમસ્કાર 14 રાત લોકમાં વેરાઈ જાય, અમારે નથી જોયું. પણ પ્રશ્ન પૂછવા આવ્યો હોય પાઘડીમાં છુપાડીને, એને જવાબ આપતા ઉપાધ્યો. હવે કંઈ પૂછવું છે, 14 સવાલનો જવાબ આવી જાય. પછી પૂછે, હવે કંઈ પૂછવું છે તમારે? મોતીભાઈ જગદંડના હતા એને પૂછે છે. એને વિચાર આવતો તમારા ગૃહસ્થને મારે નમસ્કાર કેમ કરાય ત્રણ દંડવત? એ બધા પ્રશ્નો જે પૂછવાના હતા એના જવાબ આપી દીધા ઉપાધ્યો. પછી પૂછે છે, હવે કંઈ પૂછવું છે? એટલે કે ના. પછી નમસ્કાર કરવા જાય છે પાઘડી ઉતાર, એટલે તમારા નમસ્કાર 14 રાત લોકમાં હોય વેરાઈ જાય. અમને જો નમસ્કારથી ફાયદો થતો તમે એક નોકર ન રાખશો? સવારથી સાંજ કર્યા કરે બે રૂપિયા અને અમે ભગવાન થઈ ગયા નમસ્કાર. એટલે આપણને આ પુરુષ મળેલો અને એ પુરુષની ઓળખાણ આ પ્રભુથી થઈ ગઈ. દંડવત નમસ્કાર પહેલી મિટિંગમાં કરે. આ તો પૂર્વજન્મના સંસ્કાર તો થાય જ કે. અને ઉપાધ્યો તો સાહેબ પાછું સર્ટિફિકેટ આપે છે અંબાદાભાઈને, કહે છે પ્રભુજી નથી કહેતા કે આ પૂર્વજન્મનો સંસ્કાર જીવ છે. એટલે અંગશાસ્ત્ર હોય, શરીર ઉપર તલ હોય, કપાળની સાઈઝ હોય, નાકની અણીની સાઈઝ હોય, અંગૂઠો જે તપાસ હોય, બધા લિંગદેહજન્ય જ્ઞાન કહેવાય. એના ઉપરથી ઉપાધ્યોને તો બધા જ્ઞાન હતા, જ્યોતિષનું જ્ઞાન હતું, તીક્ષ્ણ ઉપયોગ હતો, સામેવાળાને ઓળખવાની શક્તિ હતી, બીજાના મનની વાત જાણતા કેવળ જ્ઞાન. પછી અવસરે વાત કરશું. એટલે ઉપાધ્યો પ્રભુજીને તો ઓળખી જ જાય, પ્રભુજી પણ ઉપાધ્યોને ઓળખી ગયો એટલે શરણાપંથક થઈ ગયા પહેલી જ મિટિંગ. પછી તો બીજા મહારાજ માનતા નહોતા કાંઈ, મોહનલાલજી મહારાજ, ચકુલાલજી મહારાજ, દેવગણજી મહારાજ, એ વાત આવશે આગળ. પણ આવી રીતે થાય છે. અને પછી પૂછે છે તો કે તમને ભવસ્થિતિ પાકે જ્યારે મોક્ષ થાય તો મારો ક્યારે થશે? તો કે તમે ભવસ્થિતિ ક્યારે પાકશો? આપણે માટે કામનું છે જ્યારે તમે મહેનત કરશો ત્યારે. પુરુષાર્થ કરશો એટલે પાકી જ જશે. કાળ જળ છે, એનો ઉપયોગ નથી કાંઈ. ઉપાધ્યો એટલે કહ્યું સત ને કાળની બાધા નથી. આ કાળે આમ થાય ને આ કાળે ના થાય લખે છે. પછી પ્રભુજી કહે છે કે હું બ્રહ્મચર્યની દ્રઢતા માટે 5 વર્ષથી એકાંતર ઉપવાસ કરું છું અને કાયસ્થ ધ્યાન કરું છું, એટલે માનસિક પલાન બરાબર થઈ શકતું નથી. એટલે ઉપાધ્યો કહે છે કે લોક દ્રષ્ટિએ કરવું નહીં, તમે કેવું ઊંચું તપ કરો છો, લોકોને બતાડવા માટે કરો છો, તો ફળશે નહીં. માન તો મળશે, ફળ મળશે, જેને માટે કરવું છે એ ફળ નહીં મળે, છૂટવાનું નહીં થાય. લોક દેખામણ તપશ્ચર્યા કરવી નહીં, પણ સ્વાદનો ત્યાગ તેમજ ગુણોત્તરી તક પૂરું ધરાઈને ન ખાવું એ બહાર કરવો. અને સ્વાદિષ્ટ વસ્તુ આવે હમણાં વાત આવી છે, નાના માણસને આપી દેવી તો ઓરાવી નહીં. સ્વાદિષ્ટ ભોજન હોય તો બીજા સાધુને આપી દેવું. પછી પાછા લલુજી સામે કહે છે, હું જે જોઉં છું તે બધે ભ્રમ છે, જૂઠું છે એમ જોઉં છું, એવો અભ્યાસ કરો. વેદાંતમાં એમ આવે, દેવગણી મહારાજને વેદાંતમાં બહુ અભ્યાસ આવે, એટલે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, એટલે ખોટું નથી એમ જ છે, બધું મિથ્યા જ છે. હું જ્યાં જ્યાં બધું ભ્રમ જ જોઉં છું. એટલે ઉપાધ્યો કહે છે કે હવે બધી આત્મા જેમ જોયા કરો. પછી તો આ આજ્ઞા મળી એટલે પ્રભુજી એક જ વાત કરતા, આય આત્મા, આય આત્મા, આય મારી આત્મા, આવો પ્રભુ, આવો પ્રભુ. એ બધાને પ્રભુ પ્રભુ કહેતા એમ એનું નામ જ પ્રભુ પડી ગયું અને પ્રભુજી છે આગળ જાય. ઉપાધ્યોની આજ્ઞા હતી બધે પ્રભુ જ જોવું. એટલે આ નવું નથી અધ્યાત્મમાં, આપણે નવું લાગે. એણે તો ઉપાધ્યોની આજ્ઞા માની લીધી પ્રભુ થઈથી. હવે તુલસીદાસના ચરિત્રમાં આવે છે, ચિત્રકૂટ કે ઘાટ પર વહી સંતન કે ભીડ, તુલસીદાસ કહે છે, તુલસીદાસ ચંદન ઘસે, તિલક કરે રઘુવીર. જે ભક્ત ત્યાં આવે છે તુલસીદાસ પોતે ચંદન ઘસે અને બધાને રામના રામ છે એમ કહીને તિલક કરે ભક્તો. કે જે મુમુક્ષુ સાધક આવે છે તુલસીદાસ એ બધાને રામ ગણે છે. પ્રભુજી કહેતા ઉપાધ્યોની ભક્તિ કરવાળો મુમુક્ષુ અમારા માથાનો મુગટ છે, એ બધા પ્રભુ, આવો પ્રભુ એમ કરીને એનું નામ જ પ્રભુ થઈ ગયું. અને ખરેખર પ્રભુ થઈ ગયા પછી એટલે હું જે જોઉં છું તે ભ્રમ છે, જૂઠું છે એમ અભ્યાસ કરું છું. ઉપાધ્યો કહે છે આત્મા જેમ જોયા કરો,
પછી તો અંબાલાલભાઈ મારફત શ્રીમદજી સાથે લલુજી સ્વામીનો પત્રવ્યવહાર શરૂ થાય છે અને પત્ર માટે જ્ઞાન વાર્તાનો લાભ અને સત્સંગ મેળવતા રહ્યો છે. પછી 47માં તો આ 46માં સત્સંગ થયો, 47માં પછી વટામણ જાય છે, ત્યાંથી 48માં સાણંદ અને સુરત વિહાર કરે છે અને 49માં સંવત 1950માં ખૂબ બધું મુંબઈમાં છે. હવે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર, 6 પદનો પત્ર, આ બધું પ્રભુજીના નિમિત્તથી જ મળેલું છે. લગભગ કોપોદનું મૂળ વસ્તુ છે આત્મસિદ્ધિમાં સ્વભાવભાઈની વાત છે, એમાં પણ પ્રભુજીએ હિસ્સો છે, આવશે વાત પર. એટલે આ બધી મુખ્ય વસ્તુ આપણને જે મળેલી છે મંત્ર આગીને એ બધું પ્રભુજીના નિમિત્તથી જ મળેલું છે. તો સંવત 1949માં હવે કોપોદો પેઢીએ લાગી ગયા છે ધંધે અને મુંબઈમાં છે અને કૃપાઓ પ્રભુશ્રીજી વટામણથી સાણંદથી સુરત ચાતુર્માસ કરીને 49માં મુંબઈ પહોંચે એ ભાવ સાથે કે મુંબઈમાં કૃપાદો છે, હવે સત્સંગ થશે, પત્રવ્યવહાર ઘણો થયો, દર્શન થઈ ગયા છે, હવે આને ફરીને મળવું હોય તો કેવી રીતે મળવું? કૃપાદો તો હજી ધંધો શરૂ કર્યો છે એટલે કાંઈ 12 મહિના સાથે તો રહેવાય નહીં, એટલે પ્રભુશ્રીજી ત્યાં જાય છે. એટલે લલુજી સ્વામી મુંબઈ પહોંચ્યા અને સમાધાન દુકાને જઈને ઉભા રહ્યા એટલે કૃપાદો ખીજાય છે. તમારે અહીં અનાર્ય જેવા દેશમાં ચાતુર્માસ કેમ કરવું? મુનિને જૈન સાધુને દીક્ષા લીધા પછી અનાર્ય જેવા દેશમાં વિચરવાની ભગવાનની આગ્રહ નથી. પ્રભુ શું કે પાછો ગયો છો? પછી કહે છે હાથ જોડીને લલુજી મહારાજ બોલ્યા, આપના દર્શન સમાગમની ભાવના લઈને અહીં ચાતુર્માસ કર્યું છે, મુંબઈમાં આવવાનો બીજો કોઈ ભાવ નથી. સારું સારું વારોવાર મળશે તો વધારે માન મળશે, વ્યવહારિક ધંધાના વિકાસ અર્થે નથી કે તમારો સત્સંગ થશે એટલે આવ્યો છું. પછી કૃપાદો કહે છે કે અહીં આવતા તમને કોઈ આટખીલ કરે છે? કોઈ ના પડે છે આવવાની? ના, હું હંમેશા અહીં આવું તો કલાક 1.5 કલાક 2 કલાકનો સમાગમ મળશે, ગોપલ તો રોજ આવું. પહેલાં ખાલી પૂછે છે પછી મુખ્ય ભાવ એનો સમાગમ મળશે એટલે આવજો તો શ્રીમતી ગુરુ રોજ મળશે. પછી તો લલુજી સ્વામી અવારનવાર ચીચ પોકલીનો ઉપવાસ હોય એટલે ત્યાંથી 10-11 કિલોમીટર થાય પોલીસ રોજ સવારે ચાલીને નીકળી જાય, સવારની ગોત્રી થઈ જાય. દેવકણી મહારાજને પૂછે તારે આવું છે? તો હું આવીશ કરો પણ તમે નમસ્કાર કરશો, હું નમસ્કાર નહીં કરું એમને માવું. પછી દેવકણી મહારાજને ઓળખાણ નથી થયું, ગોપો બીજા મહારાજને ઓળખાણ નથી થયું, પણ પ્રભુજી ગોળા તોય લઈ જાય કે આવજે. એટલે કહે છે અવારનવાર સમાગમ અર્થે પેઢી ઉપર જાય તે દેખીને શ્રીમદ દુકાન ઉપરથી ઉઠી જઈ બાજીની એક ઓરડીમાં જઈ અને સત્સંગ કરે. પછી શરૂઆતમાં જ્યારે મળ્યા ત્યારે સુઈ ગળાનું સૂત્ર લીધું ગોપાળું અને બધું સમજાવે રોજ અમુક પાઠ 1-1 કલાક બાજુની ઓરડી. અને સવાર સવારમાં જાય પછી 10 વાગે તો દુકાન ખુલ્લી હોય, પ્રભુથી જાય એટલે દુકાનમાં ગોપાળું બાજુની ઓરડી હોય. આવું રેવા શંકરને બીજા ભાગીદારને કેમ ગમે આવું? દુકાન ખોલીને આવી શાસ્ત્ર વાંચવા માટે અને પ્રભુથી ચાતુર્માસ ત્યાં આપણે રોજ જાય એ સુઈ ગળાનું સૂત્ર વગેરેમાંથી તમને સંભળાવતા અને સમજાવતા. એક વખતે લલુજી સ્વામીએ શ્રીમદ રાજચંદ્ર પાસે તેમના ચિત્રપટની માગણી કરી, તમારો ફોટો ચિત્રપટ મને આપો. તો બધો જવાબ જ નથી આપ્યો પણ તેમણે કંઈ ધ્યાન આપ્યું નહીં. ફરી આગ્રહ કર્યો બીજી સીજી પાસે કે તમારું જાતિ વખતે કે તમારું ચિત્રપટ આપશો, તો બધો જવાબ જ ના આપ્યો એટલે ચિત્રપટ ન જ આપ્યો. તો કુપોદન જો હવે બોધની જરૂર છે એટલે ચિત્રપટ નથી આપતા કુપોદન, પણ સમાધિ શતકમાંથી 17 ગાથા સુધી શ્રીમદ વાંચી સંભળાવે છે અને ત્યારબાદ તે પુસ્તક વાંચવા વિચારો આપે છે. એટલે સમાધિ શતક બહુ વૈરાગ્યનો ઊંચો ગ્રંથ છે, સૌ નાનો છે મોક્ષ મળે તેવો. પૂજ્યપાદ સ્વામીએ લખેલો છે એમાં 17મી ગાથા એ છે કે આ સાધુ હું કોઈકને ક્યાંક આપું અથવા હું કોકરા આગળ ક્યાંક મેળવી લઉં, બાહ્ય અને અંતર વ્યાચા તજી લે એવમ ત્યક્ત્યા બહિર વાચા, આ બહાર મને કોઈ આપે કે જ્ઞાન અને હું બીજા આગળથી કંઈક મેળવી દઉં તો હું બીજાને આપી દઉં, એવમ ત્યક્ત્યા બહિર વાચા ત્યજેત અંતર શ્વેત. આ 17મો શ્લોક છે સમાધિ શતક, હું બધું એ સમજાયો લમણ. ઈશ્વર યોગ સમાસે ન પ્રદીપ પરમાત્મા, હું કોકને પમાડી દઉં અને કોક મને પમાડી દે, આ ભાવ જ્યારે બંધ થઈ જાય અને આત્મામાં સમાઈ જાય છે ત્યારે તમે પરમાત્મા પર પ્રગટ છે. કોપોદેવ ચિત્રપટ આપવા માટે આ શ્લોક સમજાવે છે કે જોઈએ છે શું તમારે? આત્મા જોઈએ છે તો મૌન થઈ જાઓ. મૌન મુનિપુણ મૌન એ જ મુનિપુણ એ જ સંકેત
મૂન, મુનિ શબ્દ જ મૂન ધાતુ પર થયો છે, એટલે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ. વેશ એ સાચા ગુરુ નહીં, કુળ ધર્મ એ સાચા ગુરુ નહીં, બાહ્ય ત્યાગ એ સાચા ગુરુ નહીં. હોય પણ ખરા, બાહ્ય ત્યાગ એ જ્ઞાની હોય અને બાહ્ય ત્યાગ ન હોય એ પણ જ્ઞાની હોય, એટલે એકાંતે કોઈ નિષેધ નથી કરવો આપણે. પણ એ ખૂબ આ ગાથા સમજાવે છે, પછી સમાધિ શતક જ આપે છે કે જો આ વાંચ્યો, 17 ગાથા સમજાવે છે, એમાં 17મો શ્લોક સમજાવે છે. એટલે પ્રભુજી મૌન થઈ ગયા કે આ મને કહે છે શું, આ હું ચિત્રપટ માગું છું કે આ ગાથા એક એક કલાક સમજાવે છે કે મૌન થઈ જાવ. હું બોલતો તો છું નહીં કોઈ સાથે, પછી ખબર પડી. હવે અંતર મૌન, એ તો ઘણી વાર મૌન રાખ્યું હોય ને એટલે મોઢેથી ઈશારો કરે, આમ કર્યા કરે, એટલે મૌન ક્યાં છે? વિકલ્પ તો ચાલુ જ છે, બહાર ન બોલવું એ મૌન નથી. સંકલ્પ વિકલ્પનું શાંત થઈ જવું એનું નામ મૌન છે. એટલે કહે છે કે સમાધિ શતકમાંથી 17 ગાથા સુધીની ગાથા વાંચી સંભળાવે છે અને 17મી ગાથા સમજાવે છે, અને ત્યારબાદ તે પુસ્તક જ વાંચવા વિચારો આપે છે કે આનો અભ્યાસ કરો. દાદરે પહોંચે છે એટલે પાછા બોલાવે, તો કહો લલુજી મહારાજ કે મુનિ પાછા આવો, પાછા બોલાવે છે અને પુસ્તકના પહેલે પાને આ પ્રોડિટ લખ્યા છે, ઓમ આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. આખો જૈન ધર્મનો સાર, દેવ દેવ ગુરુ અને ધર્મની શ્રદ્ધાને સામાન્ય રીતે સંકિત કહેવાય. દેવ કોણ? જૈન ધર્મ વિતરાગ દેવ, વિતરાગાત પરો દેવો, ન ભૂતો ન ભવિષ્ય. વિતરાગ જેવો બીજો કોઈ દેવ છે નહીં, બીજા કોઈ કુળ દેવી નહીં, શાસક વર્ષક દેવી નહીં, મંત્ર તંત્ર માદળી આપે એ નહીં, ચમત્કાર કરે એ નહીં, એક જ દેવ 18 દૂષણથી રહી વિતરાગ દેવ. અને સાચો વિતરાગનો શ્રાવક વિતરાગ સિવાય કોને નમે નહીં. ભૌતિક સુખમાં મને માદળીઓ આપશે, મને મંત્ર આપશે, મને પૈસા આપશે, મને લબ્ધિ આપશે. મોક્ષ આખો અપાતો નથી, જ્ઞાનીની આજ્ઞા વર્તે એટલે મોક્ષ થાય. એટલે કોઈ સંકેત આપ્યું એટલે લીધું, આ કંઈ જળ પદાર્થ નથી. રવિવારે 10 થી 11માં 3 જણને સંકેત આપવાનું છે, આ વાત જ નથી. એ વાત ચાલે છે બધી વ્યવહારમાં, એવું છે જ નહીં. આપવો લેવાની વાત નથી, ખાલી સમજણ આપે ગુરુ ગમ. આ જળ પદાર્થ નથી, પદાર્થ જ છે આત્મા, જળ પદાર્થ નથી કે પકડીને અપાય ખીચડ નાખી દેવા. એટલે કહે છે કે આત્મભાવના એટલે દેવનું સ્વરૂપ વિતરાગ દેવ, ગુરુનું સ્વરૂપ કોણ? આત્મજ્ઞાન છે મુનિ. એટલે ધર્મનું સ્વરૂપ શું? આત્મભાવના ભાવતા જીવ કહેવાય, લહે કહેવાય. હું દેહ આદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. આ ધર્મ વિતરાગ, આ દ્વાદશ અંગેનો સાર છે. હું શરીર નથી, આત્મા છું. ખૂબ જ એ જગ્યાએ લખ્યું છે, એટલું ન સમજણ એટલે 12 અંગની રચના કરવી પડે, બાકી બીજું કંઈ છે જ તે અભ્યાસમાં. હું શરીર નથી, આત્મા છું. જૈનમાં ને જૈન ધર્મ આ જ વાત છે, ઉપનિષદના વેદાંત, બાકી બધું કર્મ છે. ધર્મ એ જ છે કે હું આત્મા છું, શરીર છું જ નહીં. શરીર નથી તો શરીર લગતા બીજા સંબંધ ક્યાંથી હોય? પછી દેહ સ્ત્રી સગાવાલા આડોશી પડોશી કુટુંબ કબીલા અને આદિ વગેરે જળ પદાર્થ. આ નજીકમાં નજીક જે રહેલો જળ પદાર્થ જેમાં એ રોકાયેલો છે, ફસાયેલો છે, એ નથી, એનું નથી. તો બીજી તો પછી એફડીને ઘરેણા લગડીને એક સર્ટિફિકેટ એ ક્યાંથી આવતો? ઘર ને પ્રોપર્ટી. એટલે આ વિતરાગ ધર્મ, આ દ્વાદશાંગીનો સાર છે. આ ધર્મનું મૂળ સ્વરૂપ આ છે, આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ. એટલે રાતોરાત ન થાય કે લહે કેવળ જ્ઞાન. ચકલી કેમ માળો બનાવે? એક તણક લો, બે તણક લો, ધીરે ધીરે કરતા શરૂઆતમાં 2 તણક લાવે, પછી અઠવાડિયે 10 દિવસ પછી આખો માળો હોય મોટો. લહે ધીરે ધીરે કેવળ જ્ઞાન, સંકિત ધીરે ધીરે શુદ્ધ થતું જાય, જ્ઞાન ભેગું થતું જાય, ચારિત્ર આવતું જાય, પછી ખબર પડે હું આત્મા. એ દાસ થઈને કરે પહેલાં દાસો અહમ, પછી ખબર પડે તું ઈચ્છો તત્ત્વમસી, સો અહમ સો અહમ, પછી ખબર પડી જાય અહમ બ્રહ્માસ્મિ, એ હું જ છું. બધા સ્ટેજ છે, વેદાંતમાં આ સ્ટેજ છે, જૈનમાં આ જ છે. આજ્ઞાનું તો આચાર સૂત્રમાં સુઈ ગળામાં બધી એ જ છે. આજ્ઞાનું આરાધન એ જ તપ, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ. એટલે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આ મંત્રનું નિમિત્ત પ્રભુશ્રીજી હતા, એ ચિત્રપટ માગ્યા કરતા હતા, એટલે સમાધિ શતક આપે છે ખૂબ બધું. અને જાતા જતા પછી પોતાના સ્વ સ્વાક્ષરે લખી આપે એટલે આ ભાવને ભાગા કરો. પછી તો પ્રભુજી વાત કરે છે સમાધિ શતક મેં લીધું અને નૈઋતિમાં ચરોતરમાં આવે
વડવા કાવીઠા ઉત્તર આળસ જંગલમાં કહું શાંતિથી આ વાત થયા પછી 3 વર્ષનું મૌન લીધેલું. એટલે આત્માને કે કુંવરુના પત્રની વાત કરવી હોય તો કરે પ્રભુજી, બાકી કંઈ બોલતા નહીં. એવમ ત્યાગતા બહિર વાચા બહારની વાત વાણી પછી બંધ કરી દીધી, બીજાને બોધ આપવાનું બંધ કરી દીધું, અંદર ઉતરીને પછી જે અનુભવ થાય છે એ આગળ ઉપર આવશે પ્રભુજી. આ મંત્રનો અત્યારે કાર્ય છે. વિતરાગ ધર્મનું સ્વરૂપ અને દ્વાદશ અંગેનો સાર આ મંત્રમાં કૃપાદેવ મૂકી દીધો છે કે જે આપણે ગણાને નિત્યક્રમે હોય છે. અધ્યાત્મની ચરમસીમા એ જ છે કે જે જ્ઞાની ગુરુના ઉપદેશથી દેહાદિથી ભિન્ન એવો આત્મા નામનો પદાર્થ છે તે પોતે જ છે એમ જાણે. આ જ્ઞાન આજે જાણ્યું એની શુદ્ધ પ્રતીતિ આવી જાય, હું એમ જ છું એ તમને સમજી, અને એ પ્રમાણે જેનું આચરણ થાય તેમ ચારિત્ર, એટલે જ્ઞાન દર્શન ચારિત્ર આ એ ત્રણે એક થઈ જાય. બાળક જીદનો પામ્યો રે કેવા પામ્યો તે જીદ કરો એ જીદ થઈ જાય, ભગવાન થઈ જાય મૂળ માર્ગમાં પહોંચે જાય. આ ચારિત્ર તે જ એ અણલિંગ છે પણ એટલે જ્ઞાનની આજ્ઞાનો આરાધક આત્મભાવના ભાવતા ભાવતા એમ એને પ્રતીત થઈ જાય કે હું શરીર નથી આત્મા છું. તો જરૂરી નથી કે નગ્ન દિગંબર મુનિ હોય, જરૂરી નથી કે ભગવા કપડાવાળો સાધુ હોય, તો એ તમારે ન હોય, એ અણલિંગ ચારિત્ર છે. આ ચારિત્ર બાહ્ય વેશ જો અનુકૂળતા આપતો હોય તો ના નથી કાંઈ, સારું એકવાર ઘર છોડી દે વેશ લઈ લે એટલે વ્યવહારમાં કોઈ કંકોત્રી ન મોકલે ને. આજકાલ મોકલે છે બીજી વાત, એકવાર સાધુ થઈ જાય પછી કાળોતરી કંકોત્રી વ્યવહારની વાત હોય જ નહીં, જૈન સાધુ વ્યવહારની વાત કરે સાધુ કહેવાય. એટલે આ અણલિંગ ચારિત્ર છે. સુઈગઢન સૂત્રમાં લખેલું છે વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ રોગ શોક માદળિયા ઔષધની વાત કરે નહીં. વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ જોશ જોવાના કામ મૂર્ત જોવાના કામ કરે નહીં. વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ ફરી પાસે કે એ જમવું મેં શ્રીમુખેથી આમ સાંભળેલું છે એમ સુધરમાં સ્વામી બોલે છે ભગવાન માવી આમ કહેતા. વ્યવહારની વાત કરે નહીં. તમારો છોકરો પરણી ગયો, અમેરિકાથી આવી ગયો, અમેરિકા જવાનો છે, નરકે જવાનો છે, પછી પાછો આવવાનો છે, પૂછે નહીં આત્મા કે હવે તમારે અત્યારે અધ્યાત્મનું શું ચાલે છે એમ પૂછે. હમણાં કંઈ ધર્મની ક્રિયા ચાલે છે, હમણાં કયું શાસ્ત્ર વાંચો છો એમ પૂછે, હમણાં ધર્મધ્યાન શું કરો છો, હમણાં તપશ્ચર્ય શું કરો છો એવું પૂછે. એટલે કહે છે કે આ ચારિત્ર એ જ પ્રયોજનરૂપ છે ને તે અણલિંગ છે. દ્રવ્ય દેશ કાળને અનુસરીને લિંગ અને વ્રતના ભેદો હોય તો હોય, વાંધો નહીં, સફેદ કપડા તો શ્વેતાંબર તો વાંધો નથી. વળી જાતિ વેશનો ભેદ આત્માત્મા બાધક નથી. જાતિ વેશનો ભેદ નહીં કયો માર્ગ જો હોય, એટલે જનોય પહેરી હોય તો સંકિતમાં અંતરાય નથી, અને જનોય કાઢી નાખે તો સંકિત થઈ નથી. આ અધ્યાત્મની મૂળ વાત તો આ છે, પણ એમાં નિમિત્ત હોય સાનુકૂળ તો વાંધો નથી. તેનો આશ્રય ગ્રહી આ દેહમાં એટલો ઉધારે શ્રદ્ધે પ્રતિ દેતો અનંત કાળનું ભવ ભ્રમણ ઘટી જાય. આ નિર્ગ્રંથનો માર્ગ છે. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિ જોઈએ. આ નિર્ગ્રંથ થતું આત્મભાવનામાં બધું આવ્યું. શુદ્ધ ચૈતન્ય તે પોતે તે અનુભવાઈ જાય, હું આત્મા છું, આત્મા છું, આત્મભાવના ભાવતા ભાવતા, અને તેમ છતાં સહજ જ રાગ દ્વેષનો ક્ષય થાય તો બાકી જે વધે એ શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે. આ કેવળ જ્ઞાન છે, આ મંત્રનો સાર છે. આત્મભાવનો ભાવ પણ જીવન કેવળ એ પ્રભુ કૃપા જોઈએ. ચિત્રપટને બદલે સમાધિ મરણના છેલ્લા પારા ઉપર લખીને પ્રભુજીને આપી દીધું જવાબ. પછી 3 વર્ષ મેં આનું આરાધન કર્યા કર્યું પ્રભુજી જંગલમાં એવું આજ વાંચ્યા કરતો વિચાર્યો તમને શું આજ્ઞા આપી છે આત્મભાવના ભાવની. હવે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રની ઉત્પત્તિ વિશેષ આપવો પાય 10 મિનિટ વિશેષ આપીએ એટલી વાર મેં એક સ્તવન લીધો લોકોને કોઈ લઘુશંક પહેલાં આત્મભાવના ભાવના એ મંત્ર મુંબઈમાં 1959માં આપ્યો. હવે બીજા મંત્રની વાત આવશે લઘુરાજ સ્વામીને બધું જે આપણે આજ્ઞા ભક્તિ છે બધી લઘુરાજ સ્વામીને જ મળશે. આત્મસિદ્ધિ પણ એમણે આવશે, પણ મુખ્ય સ્વભાગભાઈ નિમિત્ત છે, પણ એ બી પ્રભુજીની કૃપાથી ન જ એમણે આવશે બધા.